કોરોના વાયરસને લઈ ત્રીજા તબક્કાનું લોકડાઉન પણ આજથી શરૂ થઈ ગયું છે. છેલ્લા બે લોકડાઉનમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કોઈ પણ જાતની ખાવા પીવાની તકલીફ ન પડે તે માટે અનેક સેવાભાવી સંસ્થાઓ ખડેપગે સેવાનું કાર્ય કરી રહી છે. ત્રીજા લોકડાઉનમાં પણ આ સેવાભાવી સંસ્થાઓ જરૂરિયાતમંદ લોકોની પડખે ઊભી છે. લિંબાયતમાં જેમ્સ ગ્રુપના સની પાટીલ, પ્રિયાંશ શાહ ગ્રુપ સહિતના મેમ્બરો લોકડાઉનના પહેલા દિવસથી જ ડિંડોલી, લિંબાયત, ઉધના સહિતના અન્ય વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદોને રોજે રોજ અનાજની કીટ સાથે 2000 લોકોને સવાર સાંજ જમવાનું પહોંચાડવાનું સેવાકીય કાર્ય કરી રહ્યા છે. લિંબાયતમાં જેમ્સ ગ્રુપ નામની સંસ્થા છે અમારી. છેલ્લે જ્યારથી લોકડાઉન થયું ત્યારથી સતત અનાજની કીટ સનીભાઈ પાટીલ દ્વારા વિતરણ કરવામાં આવી છે. ત્યારબાદ 31 માર્ચના રોજથી સતત 1000 લોકોનું જમણવાર સવાર સાંજ અહીં યોજવામાં આવી રહ્યું છે, તથા પાલિકાની શાળામાં 8 એપ્રિલથી 26 એપ્રિલ સુધી અમે દરરોજ 500 લોકોનું જમવાનું સાંજે પહોંચાડ્યું હતું. સનીભાઈ પાટીલ દ્વારા બધા કાર્યકરો ભેગા મળીને આ સેવાનું કાર્ય આગળ ચલાવી રહ્યા છે. અમે લિંબાયત, નવાગામ, ડિંડોલી, સારોલી બાજુ જે માર્કેટમાં કારખાનામાં જે ફસાયેલા છે શ્રમિકો ત્યાં સુધી જમવાનું પહોંચાડીએ છીએ, તથા જેનો પણ કોલ અમારા પર આવે અમે ફેસબુક સોશિયલ મીડિયાના માધ્યમ પર અમારા નંબર મૂક્યા છે. જેનો કોલ આવે કે અહીં જમવાનું નથી પહોંચતું ત્યાં સુધી અમે જમવાનું પહોંચાડીએ છીએ. મૂળ પ્રકાશ પાટીલ. અમે જ્યારથી લોકડાઉન લાગેલું છે ત્યારથી અમે 2001 માણસને જમવાનું દરરોજ મોકલાવીએ છીએ. ડિંડોલી, નવાગામ બધા વિસ્તારમાં જે અમારા ફેસબુક પર નંબર નાખ્યો છે, જ્યાં જ્યાંથી ફોન આવે છે ત્યાંથી અમે બધાને જમવાનું પહોંચાડીએ છીએ. કોઈ દિવસ ખીચડી, દાળ ભાત, શાક, રોટલી બધું બનાવે છે અને સ્કૂલમાં બી અમે જમવાનું મોકલાવીએ છીએ 2000 લોકોનું. જેમ્સ ગ્રુપ સનીભાઈ પાટીલ તરફથી અમે 2000 લોકોને રોજનું પહોંચાડીએ છીએ. અમે બધા ફ્રેન્ડ સર્કલ બનીને સનીભાઈ પાટીલ જેમ્સ ગ્રુપ તરફથી બધા મહેનત કરીને પહોંચાડીએ છીએ.